हेलो एवरीवन, वेलकम टू नेचर एजुकेशन। आजना आ वीडियो में आपणे जोईशुं ध पास्ट कंटीन्युअस टेन्स नी एक्सरसाइज धोरण 6। हवे आम पहला आपणे जोयुं के ज्यारे पास्ट टेन्स होय त्यारे आपणे वोज अने वेर मुकता हता अने क्रियापदनुं भूतकाळनुं रूप मुकता हता, अने कंटीन्युअस टेन्स एटले के चालू काळ हतो त्यारे आपणे ईजेमआर प्लस क्रियापदनुं आईएनजी वाळुं रूप लखता हता। हवे जोईशुं आपणे के फील इन ध ब्लेंक with the past continuous from of the word in the brackets। એટલે કોન્સમાંથી શબ્દનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે, તો જોઈશું પહેલી ખાલી જગ્યા છે બર્ડ્સ, ખાલી જગ્યા ઓન ધ ટ્રી અને કોન્સમાં આપેલું છે ચાર। હવે જોઈશું બર્ડ્સ, બર્ડ્સ છે તો બર્ડ્સ જોડે આપણે વોઝ કે વેર બંનેમાંથી એક મૂકવાનું, તો વોઝ ક્યારે આવે તો આઈ પછી હી સી ઇટ જોડે વોઝ મૂકીશું અને વી યુ અને દે જોડે આપણે વેર મૂકીશું, તો અહીં બર્ડ્સ એટલે બહુવચન છે તો આપણે લખીશું વેર, અને અહીં છે ચાર્પ તો ચાર્પિંગ। બીજી ખાલી જગ્યા છે રાહુલ, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ધ કાર અને કોન્સમો આપેલું છે ડ્રાઈવ, તો રાહુલ જોડે આપણે લખીશું વોઝ અને આ અહીં લખીશું ડ્રાઈવનું થઈ જશે ડ્રાઈવિંગ, ઈ કાઢીને આઈએનજી। આગળની ખાલી જગ્યા છે ધ પ્યુન, ખાલી જગ્યા ધ બેલ અને કોન્સમાં આપેલું છે રિંગ, તો ધ પ્યુન જોડે આપણે લખીશું વોઝ અને રિંગનું થઈ જશે રિંગિંગ। આગળની ખાલી જગ્યા છે શીલા, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ઓન ધ ફૂટપાથ અને કોન્સમાં આપેલું છે વોક, હવે શીલા જોડે આપણે લખીશું વોઝ અને વોકનું થઈ જશે વોકિંગ। વી ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા અન એસ અને કોન્સમાં આપેલું છે રાઇટ, તો વી જોડે આપણે લખીશું વેર અને રાઇટનું થઈ જશે રાઇટિંગ। આગળ ધ શોપકીપર, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા પોટેટો અને કોન્સમાં આપેલું છે સેલ, તો શોપકીપર છે તો આપણે લખીશું વોઝ અને સેલનું થઈ જશે સેલિંગ। આગળ છે આઈ, ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ધ ફ્લાવર્સ ઇન ધ ગાર્ડન અને કોન્સમાં આપેલું છે પ્લક, અને આઈ જોડે લખીશું આપણે વોઝ અને પ્લકનું પ્લકિંગ। આગળ ધે ખાલી જગ્યા નોટ, ખાલી જગ્યા ઓન ધ એલિફન્ટ અને કોન્સમાં આપેલું છે રાઇડ, તો ધે જોડે આવશે વેર અને રાઇડનું થઈ જશે રાઇડિંગ, આર આઈ ડી આઈ એન જી, ઈ કાઢીને આઈએનજી। હવે રાધા, ખાલી જગ્યા વોટર ફ્રોમ ધ વેલ અને કોન્સમાં આપેલું છે ફેક્ટ, તો રાધા જોડે આપણે લખીશું વોઝ અને ફેક્ટનું ફેક્ટિંગ। ગર્લ્સ, ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન અને કોન્સમાં આપેલું છે સ્કીપ, તો ગર્લ્સ જોડે આવશે વેર અને સ્કીપનું સ્કીપિંગ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું, તો ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇન ટુ નેગેટિવ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એસ સો ઇન ધ એક્ઝામ્પલ। ઉદાહરણના આધારે નકાર વાક્ય બનાવવાનું છે અને કોન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને નકાર વાક્ય બનાવવાનું છે। હવે એક્ઝામ્પલ જોઈશું, હી વોઝ લાફિંગ લાઉડલી અને લાઉડલીની નીચે અંડરલાઇન છે અને કોન્સમાં આપેલું છે સ્લોલી, તો હવે હી વોઝ નોટ લાફિંગ અને લાઉડલીની નીચે અંડરલાઇન હતી એટલે કોન્સવાળો શબ્દ અંડરલાઇનની જગ્યાએ લખ્યો, તો લખ્યું સ્લોલી। હવે આ પહેલું વાક્ય જોઈશું આપણે કે સી વોઝ પ્લેઇંગ અ ગીતાર અને કોન્સમાં આપેલું છે તબલા, તો સી વોઝ નોટ પ્લેઇંગ, હવે અ ગીતારની જગ્યાએ આપણે લખીશું તબલા। આગળનું છે સેન્ટેન્સ, બીના વોઝ ગિવિંગ આઈએએસ એક્ઝામ લાસ્ટ યર અને કોન્સમાં આપેલું છે નીરવ, તો આપણે બીનાની જગ્યાએ લખીશું નીરવ, નીરવ વોઝ નોટ ગિવિંગ આઈએએસ એક્ઝામ્સ લાસ્ટ યર। આગળનું સેન્ટેન્સ જોઈશું, ધે વેર ટેકિંગ ડિનર અને કોન્સમાં આપેલું છે લંચ, તો ધે વેર નોટ ટેકિંગ
डिनर नी जग्याए लखीशू लंच। આગળનું સેન્ટેન્સ છે શૈલી વોઝ ફીલિંગ સેડ અને કોન્સમાં આપેલું છે હેપી, તો શૈલી વોઝ નોટ ફીલિંગ હેપી। વિદ્યાર્થી મિત્રો આગળનું સેન્ટેન્સ છે હી વોઝ ગેટિંગ રેડી ફોર ધ પરફોર્મન્સ અને કોન્સમાં આપેલું છે દે, તો આપણે હીની જગ્યાએ લખીશું દે। હવે અહીં હી છે તો વોઝ વપરાયું છે, તો દે છે તો આપણે લખીશું વેર। દે વેર નોટ ગેટિંગ રેડી ફોર ધ પરફોર્મન્સ। આગળનું સેન્ટેન્સ છે વી વેર એટેન્ડિંગ ધ મ્યુઝિક ક્લાસ અને કોન્સમાં આપેલું છે ડાન્સ, તો અહીં લખીશું વી વેર નોટ એટેન્ડિંગ ધ ડાન્સ ક્લાસ। આગળનું સેન્ટેન્સ છે ઇન્ડિયા વોઝ ટોકિંગ પાર્ટ ઇન ધ કોન્ફરન્સ અને કોન્સમાં આપેલું છે યુએસએ, તો ઇન્ડિયાની જગ્યાએ આપણે લખીશું ધ યુએસએ। યુએસએ વોઝ નોટ ટેકિંગ પાર્ટ ઇન ધ કોન્ફરન્સ। આગળનું સેન્ટેન્સ છે આઈ વોઝ ઇટિંગ ધ કેક અને કોન્સમાં આપેલું છે ચોકલેટ્સ, તો આઈ વોઝ નોટ ઇટિંગ ધ ચોકલેટ્સ। હવે આગળનો ક્વેશ્ચન જોઈશું આપણે કે રાઇટ ઇન્વર્ઝન ક્વેશ્ચન એન્ડ રાઇટ શોર્ટ આન્સર યુઝિંગ યસ ઓર નો। ઉલટ પ્રશ્ન બનાવવાનો છે અને પછી કોન્સમાં આપેલા શબ્દના આધારે યસમાં હોય તો યસમાં જવાબ લખવાનો છે અને નામાં હોય તો નોમાં જવાબ લખવાનો છે। તો પહેલું વાક્ય છે આઈ વોઝ સિટિંગ ઇન ધ ક્લાસરૂમ અને કોન્સમાં આપેલું છે યસ, તો આપણે પહેલાં ઉલટ પ્રશ્ન બનાવીશું, તો વોઝ આઈ સિટિંગ ઇન ધ ક્લાસરૂમ અને લાસ્ટમાં પ્રશ્નચિહ્ન મૂકીશું। જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું હોય ત્યારે વોઝ કે વેરને આગળ મૂકી અને પછીનું વાક્ય એવું ને એવું મૂકવાનું અને લાસ્ટમાં પ્રશ્નચિહ્ન મૂકવાનું। તો અહીં કોન્સમાં આપેલું છે યસ, તો યસ જ્યારે આપણે જવાબ લખતા હોય ત્યારે યસ પછી અલ્પવિરામ મૂકવું, યસ આઈ વોઝ। બીજું વાક્ય છે માય સિસ્ટર વોઝ કટિંગ ધ વેજીટેબલ્સ અને કોન્સમાં આપેલું છે નો, તો વોઝ My sister cutting the vegetables। પાછળ પ્રશ્નચિહ્ન મૂક્યો અને અહીં નોમાં જવાબ લખવાનો છે, તો નો। હવે માય સિસ્ટર તો લખીશું એના માટે સી, સી વોઝ નોટ। આગળનું વાક્ય છે વી વેર ડાન્સિંગ ઓન ધ ફ્લોર અને કોન્સમાં આપેલું છે યસ, તો પહેલાં આનું પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, તો વેર વી ડાન્સિંગ ઓન ધ ફ્લોર, યસમાં જવાબ લખવાનો છે, તો યસ અહીં વી છે તો વીનું વી જ લખીશું, વી વેર। આગળનું વાક્ય છે ફ્રેયા વોઝ ટોકિંગ હર લંચ અને કોન્સમાં આપેલું છે યસ, તો પહેલાં આપણે લખીશું વોઝ ફ્રેયા ટોકિંગ હર લંચ, તો યસમાં જવાબ લખવાનો છે, તો ફ્રેયા એ છોકરી છે, તો યસ સી વોઝ। હવે આગળનું સેન્ટેન્સ જોઈશું રાજુ વોઝ ટોકિંગ કેર ઓફ માય ડોગ અને કોન્સમાં આપેલું છે નો, તો અહીં લખીશું વોઝ રાજુ ટોકિંગ
केर ऑफ योर डॉग, मायनू थई जशे योर, અને પાછળ પ્રશ્નાર્થ વાક્ય. તો અહીં આપેલું છે નો, તો નો રાજુની જગ્યાએ આપણે લખીશું હી. નો હી વોઝ નોટ. આગળનું વાક્ય છે મોહન વોઝ પેઇન્ટિંગ ઓન ધ વોલ, અને કોન્સમાં આપેલું છે નો. તો વોઝ મોહન પેઇન્ટિંગ ઓન ધ વોલ, નો થી લખવાનો છે જવાબ. તો નો મોહનની જગ્યાએ લખીશું હી વોઝ નોટ. આગળનું વાક્ય છે ધ ટીચર વોઝ ટોકિંગ ટુ ધ પ્રિન્સિપલ, અને કોન્સમાં આપેલું છે યસ. તો આપણે અહીં લખીશું, પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, વોઝ ધ ટીચર ટોકિંગ ટુ ધ પ્રિન્સિપલ. લાસ્ટમાં પ્રશ્નચિહ્ન. હવે અહીં યસથી લખવાનું છે, તો અહીં ટીચર હોય, ધારો કે છોકરો હોય, તો લખીશું યસ હી વોઝ. વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું સેન્ટેન્સ જોઈશું. મિસ્ટર બેદી વોઝ રીડિંગ અ નોવેલ, અને કોન્સમાં આપેલું છે નો. તો પહેલાં આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું. તો વોઝ મિસ્ટર બેદી રીડિંગ અ નોવેલ, નો થી જવાબ લખવાનો છે નો સી વોઝ નોટ. આગળનું વાક્ય છે હી વોઝ વોચિંગ અ ક્રિકેટ મેચ, અને કોન્સમાં આપેલું છે નો. તો પહેલા પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, વોઝ હી વોચિંગ અ ક્રિકેટ મેચ, નો હી વોઝ નોટ. આગળનું વાક્ય છે સી વોઝ થ્રોઈંગ વેસ્ટ ઇન ધ ડસ્ટબિન, અને કોન્સમાં આપેલું છે યસ. તો પહેલાં પ્રશ્નાર્થ વાક્ય બનાવીશું, વોઝ સી થ્રોઈંગ વેસ્ટ ઇન ધ ડસ્ટબિન, યસ થી જવાબ લખવાનો છે. તો યસ સી વોઝ. વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ.